The grapes are very high. It jumps again and again. After some time, it is tired. It is still hungry. But what can it do? It looks at the grapes.

અને સાથે સાથે વાર્તામાં આવતા ઓબ્જેક્ટ બતાવવાના છે કે જેથી બાળકોનો ખ્યાલ વધુ દ્રઢ થઈ શકે તો આ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ ફરીથી કેવી રીતે બાળકોને બતાવશું તે જોઈએ અ થિન ફોક્સ ગ્રીન trees a banyan tree a huge banyan tree small animals big animals a hungry fox બાળકોને હંગ્રી શબ્દ સમજાવવા માટે તમે એક્શન કરીને પણ બતાવી શકશો એટલે જ્યારે તમે આ પિક્ચરમાં વર્ડ્સનું વર્ણન કરતા હશો ત્યારે સાથે સાથે એક્શન કરી શકશો જેમ કે હંગ્રી ફોક્સ બ્લેક ગ્રેપ્સ જ્યુસી ગ્રેપ્સ જ્યુસી ગ્રેપ્સમાં પણ તમારે બાળકોને સમજ આપવાની છે પણ એનો અર્થ એવો નથી કે તમારે એનું ગુજરાતી કરીને એને કહી દેવાનું છે તમે એક્ઝામ્પલ આપીને સમજ આપશો તો બાળકને ખ્યાલ આવી જ જશે કે જ્યુસી ગ્રેપ્સ એટલે શું ગ્રીન લીવસ બ્લેક એલિફન્ટ્સ અ સ્મોલ એલિફન્ટ મીન્સ અ બેબી એલિફન્ટ એન્ડ બિગ એલિફન્ટ તમારા પિક્ચર ટ્રેઝરમાં જ આપેલ છે આ ઉપરાંતના અન્ય ચિત્રોનો પણ આપ ઉપયોગ કરી શકશો અહીં થોડા ચિત્રો તમને બતાવવામાં આવે છે જેથી તમને વધુ ખ્યાલ આવશે અ હ્યુજ ટ્રી અનિયન ટ્રી અ નીમ ટ્રી અ ગ્રીન ટ્રી ગ્રીન ગ્રેપ્સ બ્લેક ગ્રેપ્સ A hungry boy, a small squirrel, a small rabbit, a big elephant, and a small elephant. Faces બાળકો આ ચિત્ર જોઈને જ સમજી જશે કે હેપી એટલે શું અને સેડ એટલે શું તમારે વધારે વર્ણન આપવાની પણ જરૂર પડશે નહીં અ ટોલ ગર્લ અ શોર્ટ ગર્લ અ યંગ લેડી એન્ડ એન્ ઓલ્ડ લેડી અ અ બિગ સ્મોલ ચોકલેટ સોર લેમન્સ સ્વીટ અને સોરની સમજ આપતી વખતે તમે જેસ્ટરથી ટેસ્ટ સમજાવી શકશો એટલે તમે બાળકોને અભિવ્યક્તિ દ્વારા એના ટેસ્ટ બતાવી શકશો લોંગ પેન્સિલ શોર્ટ પેન્સિલ અફેટ બોય થિન બોય આપણે જોયું કે આ બધા જ શબ્દો વાર્તામાં આવતા હતા અને ઓબ્જેક્ટ કે પર્સનને ડિસ્ક્રાઈબ કરતા હતા આ જ વાર્તાને આપણે ફરી સંભળાવીશું તો બાળકોને હવે એનો વિશેષ ખ્યાલ આવશે કે કયા શબ્દો કેવી રીતે કઈ વસ્તુ કે ઓબ્જેક્ટનું વર્ણન કરે છે તમે એની સાથે સાથે બાળકોને ડ્રામેટાઇઝેશન એટલે કે નાટ્યીકરણ પણ કરાવી શકશો બાળકોને નાટ્યકરણ કરવાની ખૂબ મજા આવે છે બાળકોએ અભિનય કરવાનો અને આપ આ વાર્તા અંગ્રેજીમાં સંભળાવશો કે જેથી બાળકોને વધુ ઇનપુટ મળશે સોર ગ્રેપ્સ ધીસ ઇઝ અ ફોક્સ ઇટ ઇઝ થીમ ઈટ લિવસ ઇન ધ જંગલ There are many trees in the jungle. There is a neem tree. It is green. There is a banyan tree. It is huge. There are other animals also. Some are small, some are big. This is the fox, it is old. See. It is not very young. It is very thin. The fox is hungry. This fox is looking for something. See, he is trying to find. Something. There are some grapes here. The grapes are black and juicy. Now the fox looks happy. See, it jumps up. It wants to eat them. Oh, it can't reach them. It jumps. Again and again. Still, no grabs. The grabs are very high. It jumps again and again. After some time, it is tired. It is still hungry. બટ વોટ કેન ઇટ ડુ ઈટ લુક્સ એટ ધ ગ્રેસ ઈટ સેઝ લુક એટ ધીસ ગ્રેપ્સ ગ્રેલ ઇટ સોર ઈટ સોર ગ્રેપ્સ એન્ડ ઈટ ગોઝ અવે હવે બીજી તમે એક એડોન ગેમ રમાડી શકશો આ ગેમ કેવી રીતે રમવાની છે એની હું તમને સમજ આપું તે માટે મને એક વ્યક્તિ જોઈશે તો હું એક વ્યક્તિ સાથે તમને આ ગેમની રમત સમજાવીશ આ ગેમ કેવી રીતે રમવાની છે હું તમને સમજાવું તમારે કોઈ એક ચિત્ર પસંદ કરવાનું છે એ ચિત્રની પસંદગી કર્યા બાદ એ ચિત્રમાંથી તમારે વર્ડ્સ નક્કી કરીને બોલવાના છે અને તમારા બાળકો એમાં એડ કરીને એ વર્ડ ને ડિસ્ક્રાઇબ કરશે હું આ ગેમ મારા ફ્રેન્ડ વર્ષાબેન સાથે રમીને તમને બતાવું છું વર્ષાબેન ને બોલાવીએ આ ગેમ રમવા માટે હેલો વર્ષાબેન હાઈ હવાઈ યુ ફાઇન ઓકે વર્ષાબેન આપણે આપણા શિક્ષક મિત્રોને ને એક ગેમ રમીને બતાવવાની છે આ ગેમ છે

A white bear a lion a hungry lion a girl a young girl a snake a green snake okay. trees green trees a road a long road Walshabin? તમે તો બહુ સરસ રીતે તરત ને તરત બધા શબ્દોના વર્ણન કરી લો છો ને પણ ચિત્રમાં દેખાય જ છે ને ઓકે ચો ચાલો આગળ જોઈએ અ બોય અ હેપી બોય હેર કર્લી હેર વોટર બ્લુ વોટર જીરાફ્સ ટોલ જીરાફ્સ અ મંકી અ સ્મોલ મંકી ચિમ્પાન્ઝીઝ બિગ ચિમ્પાન્ઝીઝ

તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ થાય તો ટીચર એડિશન એટલે કે નેવિગેટર વનમાં તમારે શું કરવાનું છે એ બધું જ આપેલ છે તો આપ એનો ઉપયોગ કરી વધુને વધુ સારી રીતે બાળકોને ઇનપુટ આપો એવી અપેક્ષા થેન્ક યુ